પણ તે જ્યારે ઉમેદવાર વિજય બને ત્યારબાદ તેમનો સન્માન સમારોહ થતો હોય છે જોકે જામનગરના ઉમેદવાર પૂનમ માડમ માટે અત્યારથી જ સન્માન સમારોહ યોજાયો તેમણે દ્વારકાના કલ્યાણપુરમાં એક કાર્યક્રમની અંદર હાજરી આપી તો મોદી સરકાર ચારસો સીટ પર જીત મેળવશે તેવો તેમણે દાવો વ્યક્ત કર્યો છેવાડાનો વિસ્તાર છે પણ અવલક્રમે યોગદાન આપવામાં સક્ષમ છે એ રીતનો આખો મેસેજ સમરસતાથી મોદી સાહેબના નેતૃત્વમાં જે ચારસો નો એક નારો છે કે આપકી બાર ચારસો પાર એમાં મજબૂતીથી જામનગર સંસદીય ક્ષેત્ર તો જોડાશે જ પણ કેટલું જાગૃત અને સમરસ છે એની પણ એક પ્રતીતિ પરિણામના માધ્યમથી થશે